वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रत्यक्ष विराजमान पीयूड़ा श्री घनश्याम महाराज सदा माटे अपनी साथ रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी वंदनीय संतो आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। दिवाळीनो आ दिव्य समय चाली रह्यो छे। एक सड़कतो दीपक अनेक ठरेला बुझायेला दीपक ने सळगावी सके छे। बस आ मेथेमेटिक्स ने समझवा माटे ज आ दीपोत्सव दरमियान आपणे भक्ताख्यान भगवान ने वाहला एवा भक्तोना चरित्र गावानो निर्णय कर्यो। करजीसण गामना नाना भाई मेहता एने भगवान श्रीहरिना दर्शन थया, भगवानपणानो अनुभव थयो। કહેવાય છે ને, એક તો ગાંઠ મારો ને તેલનું ટીપું મૂકો એમ હૃદયમાં હા પડી ગઈ, ગાંઠ બંધાઈ ગઈ, આ ભગવાન છે, આટલી મોટી વાત કોને કરું। સૌથી પહેલા ઘરે ન જતા પોતાના મિત્ર ગોવિંદ પટેલને વાત કરી, ગોવિંદ પટેલને પણ ઉમંગ થયો। મિત્રની વાતમાં એને એટલો બધો વિશ્વાસ છે, ભાઈ તને ભગવાન મળ્યા, એ ભગવાનના દર્શન માટેનો તલસાટ જાગ્યો છે। સંતો મળ્યા, ભૈરામદાસ સ્વામી જેવા સંત પધાર્યા, સંતોની વાણી અને વર્તનથી ભક્તિના અંકુર તો પડ્યા હતા। જમીનમાં બીજ પડ્યું હોય એને તમે પાણી નાખો, એને તમે ખાતર નાખો, એમાંથી સરસ મજાનો છોડ તૈયાર થાય, એમાંથી સરસ મજાનો પાક આવે છે। બસ જીવનમાં પાણી નાખતા શીખજો, જીવનમાં કોઈ કેટલું સરસ લખ્યું છે। લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો, જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો, બિછા શકો તો ફૂલ બિછાના, સૂલ બિછાના મત શીખો, પીલા શકો તો પ્યાર પીલાના, જહેર પીલાના મત શીખો। જીવનમાં શીખવા જેવી બે જ બાબત છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ અમેરિકામાં કહેવાય ને, શું કરવું શું ન કરવું, શું સળગાવવું શું ન સળગાવવું। મને યાદ છે આ પ્રસંગ, કંડારી ગુરુકુલમાં દિવાળીનું વેકેશન, નાના બાળકો ઘરે જાય, વેકેશન કરીને આવે એટલે બાળકોને સહજ આપણે પૂછીએ શું કર્યું। ઘણા વર્ષો પહેલાંની આ ઘટના મને એટલે યાદ રહી ગઈ, એક ગુરુકુલના વિદ્યાર્થીએ કહ્યું, સ્વામી મેં તો દિવાળીમાં ઘરે જઈને દાદાના ધોતિયામાં મૂકીને બોમ્બ ફોડ્યો, બોલો હે। અરે તારી ભલી થાય, વિચાર તો કરો।
હવે આવા દીકરા પાક્યા હોય એના ઘરમાં દિવાળી કેવી આવે વિચાર તો કરો. એને દિવાળી કહેવી કે હોળી કહેવી, સમજવા જેવી ગણિત છે. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો, જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો. આ સમય, આ ઉત્સવો, આ પર્વો, આ કથા, આ સત્સંગ, આ મંદિરો, આ સંતો બધા માણસોને એક જ વસ્તુ શીખવાડે છે, શું કરાય અને શું ન કરાય. ગોવિંદભાઈને સંત મળ્યા, સંતનું વર્તન અને વાણી જોઈને એટલી બધી મોટી પ્રાપ્તિ થઈ, બસ અંતરમાં મોટો તલસાટ જાગ્યો છે, ક્યારે ભગવાનને મળીએ ભેટીએ. કહેવાય છે, કાલે આપણે વાત સાંભળી હતી ને, આ દીવો છે ને એમાં તેલ ઓછું થાય ને તમને નીચે બેઠા બેઠા ખબર પડશે, ઝાંખો થવા લાગશે, ડગમગવા લાગશે, તમારામાંથી કોઈક દોડશે, પાછું તેલ પૂરશે ને એટલેની જ્યોત એકદમ સરસ મજાની થઈ જશે. આપણા જીવનમાં પણ ક્યારેક શ્રદ્ધા, ક્યારેક વિશ્વાસ, ક્યારેક ભક્તિ, ક્યારેક ધર્મ એનો પ્રકાશ ઝાંખો થવા લાગે ત્યારે સંતો છે ને આ કથા વાર્તા, આ સમયા દ્વારા એમાં તેલ સિંચી આપે એટલે પાછા બધાના પ્રકાશ બરાબર તાજા થઈ જાય. હા, કેટલી સરસ મજાની વાત છે. ગોવિંદભાઈ ના હૃદયમાં બસ હવે ભાવના જાગી છે કે ક્યારે મહારાજને મળવું. એમાં સમાચાર મળ્યા, ભગવાન શ્રીહરિ અમદાવાદ ફરી પધાર્યા છે. અમદાવાદ શહેરમાં મહારાજ પધાર્યા, સમાચાર સાંભળતાની સાથે બંને મિત્રો ઉપડ્યા છે. ભગવાન શ્રીહરિના પ્રથમવાર ગોવિંદભાઈને દર્શન થયા, અંતર નાચી ઉઠ્યું છે, મનનો મોરલો આજે ઝૂમી ઉઠ્યો છે, આજે આનંદ સમાતો નથી. આપણા સંતોએ એટલા માટે ગાયું કે ભગવાનના ભક્તને ભગવાનના દર્શન થાય ને એનું જ નામ દિવાળી. આપણા માટે તો દર શનિવારે દિવાળી આવે છે, દર શનિવારે. હા, હે સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, તાળી પાડી. સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, હું તો મગન થયે મન મગન થઈ મન માયરબાડી રે, હું તો મગન થઈ મન માયરબાડી રે, હું તો મગન થઈ મન માયરબાડી રે, સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હરીડે તે હરખન માય આજ દિવાળી રે, સુંદર શ્યામ સોહમણો રે, સુંદર શ્યામ સોહમણો રે, સુંદર શ્યામ સોહમણો રે, સુંદર શ્યામ સોહમણો રે, સુંદર ગજ ગતિ ચાલ, સુંદર ગજ ગતિ ચાલ, હે સુંદર શોભા અંગની હું તો, 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 નિરખીને થઈ છું નિહાર આજ સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું, ભગવાનની મૂર્તિના દર્શન થયા ને એનું જ નામ દિવાળી. આજે દિવાળીનો દિવસ છે, આપણા હૃદયમાં આનંદના દીવડા પ્રગટ્યા છે, સરસ મજાના દીવાઓ, સરસ મજાની રંગોળી અને મહારાજ કેવા શોભી રહ્યા છે જો આજના દર્શન. સ્વામીના શબ્દો સાથે આપણે શબ્દો મેળવીએ. હા, એ નેણ મનોહર નાથ નારે, નેણ મનોહર નાથ નારે, નેણ મનોહર નાથ નારે, નેણ મનોહર નાથ નારે,
મનોહરે શ્યામળો વાલો સુભગ મનોહરે શ્યામળો વાલો સુભગ મનોહરે શ્યામળો વાલો સુભગ મનોહરે શ્યામળો વાલો નટવર ધર્મ કુમાર ભીડે તે હર ખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હર ખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હર ખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હર ખન માય આજ દિવાળી રે બ્રહ્માનંદ સ્વામીનું આખું કીર્તન જાણે કે આ પીવડા મહારાજ છે ને એની મૂર્તિ માટે જ લખ્યું હોય ને એકે એક સ્વામીના શબ્દો આજે મળી આવે છે એ બાજુ નવ તમ બેર ખારે 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 બેહદ નવ તમ બેહદ નવ તમ બ્રહ્માનંદ ના નાથ નો થયે 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 રૂપ જોઈ ગુલતાન ભીડે તે હર ખન માય આજ દિવાળી રે સખી ભીડે તે હર ખન માય આજ દિવાળી સખી ભીડે તે હર ખન માય આજ દિવાળી રે સખી ભીડે તે હર ખન માય આજ દિવાળી રે સખી ભીડે તે હર ખન માય આજ દિવાળી રે સખી ભીડે તે હર ખન માય આજ દિવાળી રે અમદાવાદમાં ભગવાન શ્રીહરિના પ્રથમવાર દર્શન કરી અંતરમાં આનંદ છવાયો છે હું તો મગન થઈ મન માય ભૂધર ભાળી રે ભગવાનના દર્શન કરી મનનો મોરલો નાચી ઉઠ્યો છે એ મહારાજની મૂર્તિ કેવી છે સુંદર શ્યામ સુહામણો રે સુંદર ગજ ગતિ ચાલ એ મહારાજની મૂર્તિનું મુખારવિંદ એ મહારાજની ગજ ગતિ ચાલ ભગવાન શ્રીહરિની મૂર્તિ એટલી ચમત્કારી છે એકવાર ભાવથી જેણે દર્શન કર્યાને એના જીવનને પણ ધન્ય બનાવી દે છે ગોવિંદભાઈએ મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારી દીધી છે કેમેરામાં ક્લિક કરો અને મૂર્તિ જેમ સ્ટોર થઈ જાય એવી રીતે અંતરમાં સ્ટોર કરી દીધી છે બસ તમે ને હું પણ જ્યારે દર્શન કરીએ ને ત્યારે આટલું શીખીએ વચનામૃતમાં ભગવાન શ્રીહરિએ પણ કહ્યું કુશળ કુંવરબાઈ જેવી રીતે દર્શન કરતાને એવી રીતે ભગવાનના ભક્તે મહારાજના એક એક અંગને નિરખી દ્રષ્ટિ પલટાવી એ મૂર્તિને અંતરમાં ઉતારવી ગોવિંદભાઈએ દર્શન કર્યા છે બસ હવે તો એ મૂર્તિમાં એવો પ્રેમ જાગ્યો છે એવો ભાવ જાગ્યો છે મહારાજને પ્રાર્થના કરી મહારાજ આપે અમને પાવન કર્યા તમારા દર્શનથી અમે કૃતાર્થ થયા પરંતુ મહારાજ અમારા ગામમાં પધારો તો અમારા કેટલા બધા સગા સ્નેહી છે જેને તમારા દર્શન થાય તમારી મૂર્તિમાં ભાવ થાય તમારી ભક્તિ જાગે એનું પણ આત્યંતિક કલ્યાણ થાય મહારાજને પ્રાર્થના કરી છે મહારાજે કહ્યું ગોવિંદભાઈ અમે આવશું ને એનાથી ભક્તિ નહીં જાગે આ તો જેના પૂર્વના પુણ્ય જાગ્યા હોય ને એને આ ભક્તિ જાગે છે મહારાજ આવું કેમ કહો છો ગોવિંદભાઈ અમારી તમને આજ્ઞા છે તમે ને નાના ભાઈ બંને ભાઈઓ અત્યારે એક કામ કરો અમે આવીએ કે ના આવીએ તમે અમારા દર્શન કર્યા છે અમારા સંતોના દર્શન કર્યા છે અમારા સંતો ભક્તો એની આ રીતભાત એના દર્શન કર્યા છે ગામો ગામ જાઓ આ મહારાજ આ સંતો આ ભક્તો એની વાતો કરો અને જીવોને આ મહારાજ અને સંતોની ઓળખાણ કરાવો હીરો ગમે એટલો કિંમતી છે પણ ઓળખાણ નથી ને ત્યાં સુધી એનું સુખ નહીં થાય સમજવા જેવી આ વાત છે ગોવિંદભાઈ અમારી આજ્ઞા છે સારું મહારાજ તમારી આજ્ઞા છે એ પ્રમાણે અમે કરીશું પણ પ્રભુ આપ ક્યારે પધારશો
અમે કહ્યું ને ગોવિંદભાઈ, અમારી આજ્ઞા પ્રમાણે તમે કરશો ને એટલે અમે એકવાર નહીં અનેકવાર આવીશું, જાઓ. ગોવિંદભાઈને કલ્પના પણ ન હતી. વિનંતી કરે છે, મહારાજ અમારા કરજીસણ ગામમાં એકવાર પધારજો પ્રભુ, એકવાર પધારજો. પણ આ ભક્તનો પ્રેમ કેવો હશે, કેવો આ ભક્તનો પ્રેમ અને ભાવ હશે. ભૂમાનંદ સ્વામીએ લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, નંદ સંતો કરજીસણ ગામની લીલા લખતા લખતા કેવું લખીને ગયા જુઓ. આદરજનો અન્ન કોટ કીધો રે કરજી સણે જને લાવો લીધો રે. આદરજમાં મહારાજે અન્નકોટ ઉત્સવ કર્યો, ત્યાંથી મહારાજ કરજીસણ પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં ઉલ્લેખ કરે, કરજીસણે જને લાવો લીધો રે. કરજીસણના ભક્તોએ ખૂબ લાભ લીધો. ભૂમાનંદ સ્વામી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથમાં તો લખે છે, કરજીસણની નાવે ગણતી ત્યાં તો લીલાઓ કરી છે અતિ, ગામ તળાવને સીમ વૃક્ષ ત્યાં ફર્યા છે જય પ્રત્યક્ષ. કરજીસણની નાવે ગણતી ત્યાં તો લીલાઓ કરી છે અતિ, ગામમાં સીમમાં તળાવમાં વૃક્ષ નીચે એક એક જગ્યાએ ભગવાન શ્રીહરિ એટલી બધી કરજીસણ ગામમાં લીલાઓ કરી છે. 36 વખત ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, પણ શા માટે પધાર્યા, કેવી રીતે પધાર્યા? મહારાજે ગોવિંદભાઈને પહેલાં કહ્યું, તમે બંને ભક્તો અમારી આજ્ઞા છે, ગામો ગામ જાઓ, વિચરણ કરો, અમે પધાર્યા છે, વાત કરો, અમારી મૂર્તિની ઓળખાણ કરાવો. પૂજ્યપાદ ગુરુજીનું મિશન છે, આપણને વારંવાર એ વાત સમજાવી છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં ભક્તોને આવું નિયમ હતું. વચનામૃતમાં મહારાજ એમ કહે, ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં છે. એ ચિંતામણી એટલે કઈ અને બાળક એટલે કોણ? ચિંતામણી એટલે મહારાજની મૂર્તિ અને બાળક એટલે, હવે બોલો થોડો, આ જીત ભગતને તમે ચિંતામણી આપો તો શું થાય ચિંતામણીનું? ચાલો ચિંતામણી તો તમારી પાસે છે નહીં, પણ સારામાં સારો મોબાઈલ આપી જુઓ, અઠવાડિયા પછી ચેક કરજો, તમે સમજી શકો છો. ઇતિહાસની આ સત્ય ઘટના. ભારતમાં આંધ્રપ્રદેશમાં ગંતુર નામનો જિલ્લો, ગોલાકુંડા નામનું નાનું ગામ, આ નાના ગામમાં અલી હસીસ નામનો એક ગરીબ માણસ, અતિ સંતોષી સુખી ઝૂંપડામાં રહે, નાનકડું ખેતર, ખેતરમાં જે પાકે એમાંથી સુખ સુખ અને સુખ, જીવન જીવવા માટે સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી. ગૌધન ગજધન બાજીધન ઓર રતન ધન ખાન. કેટલા પ્રકારના ધન, સમૃદ્ધિ, ખજાના શાસ્ત્રોમાં ગણાવ્યા. આ તો જૂની વાતો, હવે તો ગણ્યા ગણાય ની એટલી બધી પ્રોપર્ટીઓ છે. ગૌધન ગજધન ગાજીધન ઓર રતન ધન ખાન, જબ આયે સંતોષ ધન ઓર ધન ધૂલ સમાન, ઓર ધન ધૂલ સમાન. ગમે એટલા હાથી, ગમે એટલા ઘોડા, ગમે એટલી સમૃદ્ધિ, ગમે એટલા હીરા, ગમે એટલા પૈસા, ગમે એટલું સોનું હશે ને, પણ જીવનમાં સંતોષ નામનું એક તત્વ નહીં હોય ને ત્યાં સુધી માણસ દુઃખી દુઃખી ને દુઃખી છે. આ દિવાળીના દિવસો છે, પુરુષાર્થ કરો. ડોંગરેજી મહારાજની આ વાત મને એટલી બધી ગમે, તમારા પ્રારબ્ધમાં પૈસા હશે ને તો પુરુષાર્થ કરશો એટલે મળવાના જ છે. પૈસા માટે પુરુષાર્થ કરજો, પાપ ન કરતા. આજનો માણસ પૈસા માટે બધું કરવા તૈયાર છે, દુઃખની વાત આટલી જ છે. ભગવાન સ્વામિનારાયણ એકાંતિક ધર્મ લઈને પ્રગટ થયા છે. પૂજ્યપાદ ગુરુજી લોયા ધામમાં
અત્યારે ચાલી રહેલા બ્રહ્મસત્રમાં ભક્તરાજ સુરાખાચરના જીવન સમર્પણ નિષ્ઠા ભક્તિની વાતો કરી રહ્યા છે, આપણે સાંભળીએ છીએ. મહારાજને વાલા ભક્તોના જીવન કેવા હતા, કેવા જીવન હતા? આ અલી હસીસ નામનો એક ગરીબ માણસ અમીરની જેમ રહે છે, ઝૂંપડામાં મહેલની જેમ રહે છે, એમાં એક ફકીર મહાત્મા આવ્યા. ભાઈ તું કેમ આટલો ગરીબ છે? અરે બાપજી હું ક્યાં ગરીબ, સુખી છું. એમ નહીં, તારા ઝૂંપડામાં ઠેકાણું છે નહીં, તારા ખેતરમાં તપાસ કર, ખેતરની આસપાસ તપાસ કર, એમાં એટલો મોટો ખજાનો છુપાયેલો છે, તને ખબર નથી? આખી દુનિયાનો મોટો ખજાનો તારી પાસે છે. ત્રિકાળદર્શી કોઈ સંત જાણે કે જોતા હોય એમ વાત કરીને જતા રહ્યા. આને લાલચ લાગી, ઊંઘ હરામ થઈ ગઈ, દુઃખ દુઃખ ને દુઃખ ચાલુ થયું. ચારે બાજુ ખેતર શોધી વળ્યો, કશું ખજાનો તો મળ્યો નહીં, કેટલું બધું ખોદ્યું કશું મળ્યું નહીં. અલી હસીસ નામનો એક ગરીબ માણસ પગ ઘસી ઘસી બુરી રીતે મરી ગયો. થોડા વર્ષો પછી એ જ મહાત્મા ફરીવાર ત્યાં આવે, ત્યાં બીજો માલિક રહેતો હતો, એને પણ વાત કરી, એને પણ ખબર ન પડી શું કહેવા માગે છે આ સંત. અને ઇતિહાસ એમ કહે છે કે થોડા વર્ષો પછી એ અલી હસીસનું જે ખેતર હતું, જ્યાં સાધુએ સંકેતથી વાત કરી હતી, એ જ ખેતરમાં ખોદકામ કરતા એમાંથી એક હીરો નીકળ્યો જેનું નામ કોહિનૂર. આખી દુનિયાની અમૂલ્ય મિલકત એના ખેતરમાં હતી. ઓળખાણ નહોતી, ખબર નહોતી. આજનું દુબઈ, ત્યાં રાજાભાઈ કરીને મુંબઈના હરિભક્ત છે, અમે મળ્યા છીએ. અત્યારે જે શેખ મક્તમ અલી દુબઈના રાજકુમાર, દુબઈના વિકાસમાં જેનો સિંહ ફાળો છે, એ મક્તમ અલીને પોતાના કાંખમાં લઈને રમાડતા, એ રાજા આમના ઘરે આવતા, આ રાજાના ઘરે નહોતા જતા. હજી બહુ જાજા વર્ષો પહેલાની વાત નહીં, પણ એ દુબઈના આરબ લોકોને ખબર નહોતી કે અમે જે ધરતી ઉપર બેઠા છીએ ને, આ ધરતીમાં ધનના ભંડારો પડ્યા છે. અચાનક ખબર પડી કે આની અંદર તો બ્લેક ગોલ્ડ. કયું ગોલ્ડ બોલો, એ નામ પડી ગયું. બ્લેક ગોલ્ડ એટલે કયું? ક્રૂડ ઓઇલ છે અંદર. અને ભાઈએ ખોદકામ શરૂ કર્યું, અંદરથી નીકળવાનું ચાલુ થયું, તમે જુઓ છો ને. બસ તમારે ને મારે આમાંથી શીખવાનું એટલું જ છે. આ મહારાજ મળ્યા, આવા મોટા પુરુષ આપણને મળ્યા વાલા ભક્તો, બસ હવે એને ઓળખી લેશું ને. વચનામૃત વડતાલનું 19મું, જ્યારે પણ આ જીવને મનુષ્યનો દેહ મળે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાન જેવા કોઈ સંત અવશ્યપણે વિચરણ કરતા હોય છે, પરંતુ જીવને જ્યારે એની ઓળખાણ થાય ત્યારે જીવ ભક્ત થાય છે. ગોવિંદભાઈને ઓળખાયા, નાનાભાઈને ઓળખાયા. મહારાજે આજ્ઞા કરી, તમે બંને ભક્તો જાઓ ગામોગામ, અમારી મૂર્તિને ઓળખાવો, આ કામ કરવા જેવું છે. બંને ભાઈઓએ આજ્ઞા સ્વીકારી, ઘરે આવ્યા. ઘરનું કામ પૂરું થાય એટલે બંને ભાઈઓ નીકળી પડે, વડુમાં, જુલાસણમાં, પાનસરમાં, ડાંગરવામાં, ઓળામાં, મોખાસણમાં. આજે મહેસાણા જિલ્લામાં જેટલી જેટલી જગ્યાએ સત્સંગ ફેલાયો છે ને, એના પાયામાં ગોવિંદભાઈ અને નાનાભાઈના સમર્પણને આપણે તાળીઓથી વધાવીએ. શું એમણે દાખલો કર્યો! તમને પણ મારી ટકોર, એકાદ વાર એકાદ વાર આપણા કોઈ મિત્ર હોય, કોઈ સ્નેહી હોય, એને ભગવાનની ઓળખાણ કરાવીએ. આ વર્ષે નક્કી કરો, અમારા સગા સંબંધીને અમે ભગવાનની વાતો કરીશું, અમારા ગુરુજી વિશે એને સમજાવીશું. આવા સંતો હોય, એના ધર્મનિયમ આવા હોય, એની ભક્તિ આવી છે, આવા સંત પ્રતાપી છે, એકવાર તો તમે દર્શન કરવા આવો. ભગવાન અને સંતની વાત આપણાથી જેટલી થાય ને એટલી કરીએ. ગુણાત્માનંદ સ્વામી એટલા માટે કહે, ભગવાનને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર કર્યા કરવી. ગોવિંદભાઈ અને નાનાભાઈ બંને ગ્રહસ્થાશ્રમમાં રહેલા સંતો હતા, ભગવાન શ્રીને અતિ લાડીલા હતા. દંડાવ્ય દેશમાં એમણે કેવી સેવા કરી, ભગવાન સ્વામિનારાયણને સમાચાર મળ્યા, સંઘ લઈને આવ્યા છે. કેટલો મોટો સંઘ! અરે ભગવાન સ્વામિનારાયણની છાતી ગજ ગજ આજે ખીલી રહી છે. આટલા બધા ભક્તો, એક બીજ એમાંથી વૃક્ષ બની ગયું. મહારાજે કહ્યું, અમે આવીએ છીએ, તૈયારી કરો. ભગવાન સ્વામિનારાયણ કરજીસણ ગામમાં પહેલી વાર પધારે છે. આપણે કાલે સાગરની કડી દ્વારા શ્રવણ કર્યું હતું,
વિક્રમ સંવત 1862ની સાલ છે, ભગવાન સ્વામિયાણ પધાર્યા છે, અદ્ભુત મહારાજે દર્શન આપી સુખ આપી મહારાજ નીકળી ગયા છે, ફરીવાર મહારાજ પધાર્યા છે, ત્યારે પછી તો મહારાજ વારંવાર જતા આવતા, પછી તો મહારાજનો રાજીપો થયો, એકવાર રાજીપો મળે પછી તો શું જોવાનું. સામે ચાલીને મહારાજ આવે છે, ફરીવાર મહારાજ જ્યારે આવ્યા છે, નાના ભાઈનો ભાવ હતો એની મોટી વાડી, વાડીમાં મહારાજ પધાર્યા છે, વાડીમાં સ્નાન કરી રહ્યા છે, મોટો કૂવો હતો, કૂવા ઉપર ઝાડ, ઝાડ ઉપર ચડી મહારાજ ઉપરથી ડૂબકી મારે છે. ઉપરથી કૂદવાનું, ડૂબકી મારવાની, બહાર નીકળવાનું, આમ કરે છે, સાથે ભક્તો સ્નાન કરે છે, સંતો પણ સ્નાન કરે છે. અરે એમાં અચાનક બન્યું એવું, મહારાજે ડૂબકી મારી, મહારાજ કૂવામાંથી બહાર નીકળ્યા નહીં. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ભક્તોના હૃદયમાં ફાળ પડી. શું થયું? અંદર કોઈ પથ્થર હશે, કોઈ ઝાડ હશે, ભગવાન કંઈ ફસાઈ ગયા, શું થયું? લાગણી છે ને, બાકી ખબર છે આ તો ભગવાન છે, પ્રેમ છે ને એનું કારણ છે. જ્યાં પ્રેમ લાવે ને ત્યાં લાગણી આવે, લાગણી આવે ને ત્યાં ઓટોમેટિક દુઃખ આવે જ છે. કોઈ બહુ સરસ લખ્યું છે, તમને ભાવ પણ રડાવવાનું કામ કરે છે ને અભાવ પણ રડાવવાનું કામ કરે છે, ફેર એટલો છે, આંસુનો તફાવત આપણે ઓળખી નથી શકતા. તમારા જીવનમાં અતિ ભાવ જાગે તો પણ રડવું આવી જાય, અતિ અભાવ જાગે ત્યારે પણ માણસ રડે છે, સુખમાં પણ રડે છે, દુઃખમાં પણ રડે છે. મીરાના આંસુ પણ આનંદના આંસુ હતા. મીરાબાઈ કેટલું રડતા આપણને ખબર છે ને? આપણી જાતને ક્યારેક પૂછીએ, ભગવાનને સંભાળી આપણી આંખમાંથી ક્યારે આંસુ પડ્યા છે? બાકી જગતને યાદ કરીને રડનારા તો ઢગલો છે, અને આમે આ જગત રડાવે એવું જ છે. બોલો, ઘણા સમય પહેલા એક ભાઈ કહેતા હતા, સ્વામી હું તો દરરોજ રડું છું, ભગવાનને પ્રાર્થના કરું છું, આ ક્યાંથી ભટકાણું હે? જગતનો સ્વભાવ છે રડાવવાનો. બસ ભગવાનને યાદ કરીએ, ભગવાનમાં હેત કરીએ. કાંઠા ઉપર ઉભેલા હરિભક્તો દુઃખી થવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા, આતુર બની ગયા છે, વિહ્વળ બની ગયા છે, આંખોમાંથી આંસુ પડી રહ્યા છે, પ્રાર્થના કરે છે, કરગરે છે, અરે મહારાજ તમે તો ભગવાન છો, આ શું ચરિત્ર કર્યું, શું લીલા કરી, તમે સ્વતંત્ર છો, તમે સમર્થ છો, પ્રભુ આપ ક્યાં ગયા? ડૂબકી મારીને મહારાજ ગયા તે ગયા, નીકળતા જ નથી. કરજીશણમાં કહેવાય છે, આજે પણ આ પ્રસાદીનો કૂવો છે, મહારાજ ડૂબકી મારી બહાર નીકળ્યા જ નહીં ઘણા સમય સુધી. ઘણા સમય પછી મહારાજ નીકળ્યા, હરિભક્તોના અંતરમાં આનંદ થયો. હરિભક્તોએ પૂછ્યું, મહારાજ આપે આટલી બધી વાર લગાડી, અમને કેટલું બધું દુઃખ થયું, પ્રભુ આપ ક્યાં ગયા હતા, આ શું ચરિત્ર કર્યું? ત્યારે મહારાજે બહાર નીકળીને કહ્યું, અમે ડૂબકી મારી બરાબર એ સમયે ગઢડામાં એક અમારા આશ્રિત હરિભક્ત, એનો અંતકાળ આવ્યો હતો અને એણે અમને પુકાર કર્યો, હે પ્રભુ મારી રક્ષા કરવા ક્યારે પધારશો? અંતકાળે એનો પુકાર સાંભળી અમે ડૂબકી મારી અને સીધા એ હરિભક્તને તેડવા માટે ગયા હતા. અમારા મુક્તો સહિત એ ભક્તને અમે ધામમાં મૂકીને પાછા આવ્યા એટલે અમારે વાર લાગી. હે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બેરોદ મારો એન બાદલે એમ સર્વે જનને જણાવવું. ભગવાન શ્રીહરિ આવી રીતે અવારનવાર પધારે, નવીન નવીન ચરિત્રો કરે અને ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપે. કરજીશણના ભક્તો ભાગ્યશાળી છે. ફરીવાર ભગવાન શ્રીહરિ જ્યારે પધાર્યા છે, અચાનક સાંજનો સમય છે, ભગવાન શ્રીહરિ પધાર્યા. ગોવિંદભાઈનું ઘર છે, આંગણામાં એમના ધર્મપત્ની ઊભા છે મહારાજના દર્શન કરતાની સાથે. અરે મહારાજ આપ, ધન્ય બની પ્રભુ પધારો. સારું આસન હતું, ઘરમાંથી કાઢ્યું, ખાટલો પાથર્યો, આસન ઉપર મહારાજને પધરાવ્યા. મહારાજ બિરાજમાન થયા. મહારાજે પૂછ્યું, કેમ ભગત દેખાતા નથી, સાંજ પડી છે તો પણ? અને ત્યારે ગોવિંદભાઈના ઘરવાળાએ કહ્યું, અરે મહારાજ આ તમારા ભગત તો છે ને તમે ગાંડા કરી મૂક્યા છે. અમે ગાંડા કરી મૂક્યા? કેવી રીતે? તમે મહારાજ નિયમ નથી આપ્યો એને કે અમારી વાતો કરજો, અમારી મૂર્તિની ઓળખાણ કરાવજો? અરે મહારાજ આ તમારા ભગત છે ને એ ઘડી પણ પલાઠી વાળીને ઘરમાં બેઠા નથી, ખેતરમાંથી આવે એટલે બે જણા ઉપડી જ જાય. અરે મહારાજ એટલું નહીં, ઘરનું ધ્યાન નથી રાખતા,
ખેતરનું ધ્યાન નથી રાખતા, મારું ધ્યાન નથી રાખતા, દીકરાનું પણ ધ્યાન નથી રાખતા, આમ કહીને એના ધર્મપત્ની રડવા લાગ્યા. કેવું કોને, એને એમ થયું મહારાજ આવ્યા છે આજે બધું કહી દઈએ. અને વાત સાચી, હા, ઘણીક વાર તમે ભક્તિ એટલી બધી કરતા હો, તમારી ભક્તિ વંદનીય હોય, પણ ઘણી વાર ઘરની જવાબદારી તમે ન નિભાવો ત્યારે ઘરવાળા દુઃખી થાય પાછા. સાગરમાં એટલા માટે ભગવાન શ્રીહરિએ વાત કરી, સંસારી જીવ હોય તેણે ભગવાનની ભક્તિ કરવી, પણ સાથે સાથે પોતાનું ઘર પરિવાર એનું પણ ધ્યાન રાખવું, એ ભગવાનની આજ્ઞા છે. મેં વચ્ચે વાત કરી હતી, એક જગ્યાએ એક પત્ર આવ્યો કે સ્વામી આ ભગત મંદિરમાં આવે છે, માફ કરજો, મંદિરમાં રામ જેવું એનું વર્તન છે પણ ઘરે રાવણ જેવો વ્યવહાર કરે છે. ભગવાનના ભક્ત છીએ એટલે ઘરમાં કે મંદિરમાં બે વ્યવહાર નહીં, બે રૂપ નહીં, બંને જગ્યાએ આપણું રૂપ એક સરખું હોવું જોઈએ. ભગવાનના ભક્તની પરીક્ષા ઘરમાં છે, વ્યવહારમાં છે, મંદિરમાં નથી. મંદિરમાં તો બેઠા હોય બધા સરસ મજાના રૂડા રૂપાળા જ લાગવાના. ગોવિંદભાઈના ધર્મપત્ની દુઃખી છે, અરે મહારાજ ખેતરમાં બાજરો ઊભો છે, આખા ગામે બાજરો ઉતારી લીધો, તમારા ભગતજી સમજતા જ નથી, બાજરો ઉતારવામાં માનતા નથી, દાણા આવશે નહીં તો ખાશે શું, ખાશે નહીં તો ઘરમાં જીવશે કો કેવી રીતે. મહારાજને યોગ્ય લાગી વાત. મહારાજ કહે, એક કામ કરો ને, અમારી જોડે આટલા બધા સંતો ભક્તો છે, ઘરમાં દાતરડા કોદાળા હોય તો લાવો, પછેડી હોય તો લાવો, અમે પહોંચી જઈએ. અરે મહારાજ એમ કંઈ થોડું કરાય. મહારાજ જીદ કરી, હરિભક્તોને કહ્યું શોધી કાઢો જાઓ. હરિભક્તો આસપાસ ફર્યા, દાતરડાઓ, મોટી મોટી પછેડીઓ. મહારાજ કે તમે થાળ બનાવવા મારા માટે, અમે હમણાં આવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ ગોવિંદભાઈના ખેતરમાં પહોંચ્યા છે. કરજીસણ ગામની આ વાત ઇતિહાસમાં આપણે ઘણી બધી વાતો સાંભળી છે. કચરા ભગત માટે ભગવાન સ્વામીએ દુકાન ચલાવી, ખબર છે ને. દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે મહારાજે રથ ચલાવ્યો અને કરજીસણના ગોવિંદ ભક્ત એના ખેતરની અંદર બાજરો ભગવાન સ્વામિનારાયણે હાથમાં દાતરડું લીધું અને આખા ખેતરનો બાજરો મહારાજ સંતોને ભક્તોએ ઉતાર્યો, પછેડીમાં ભર્યો, માથે પોટલા મૂક્યા અને ગામની વચ્ચેથી સંતોને ભક્તો પછેડીના પોટલા લઈ લઈ નીકળતા હતા. આખા ગામમાં વાતો થતી હતી, ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે, એના ભક્ત ગોવિંદને પણ ધન્ય છે કે આવા ભગવાનની એણે ભક્તિ કરી ભગવાન બાજરો ઉતારવા આવે. બાકી આ કળિયુગમાં તો બાજરો લઈ જાય એવા મળે. એટલા માટે કોઈએ બહુ સરસ પદ લખ્યું છે, પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાયે સબસે ઓચે, પ્રેમ સગાઈ સબસે ઓચે, પ્રેમ સગાઈ સબસે ઓચે, પ્રેમ સગાઈ. આ જગતમાં પ્રેમનો નાતો એના જેવો બીજો કોઈ નાતો નથી. ઘણી વાર કથામાં કહું છું, ભગવાન સ્વામિનારાયણે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આ બધાનું પોષણ કર્યું, તેમ છતાં સત્સંગી જીવનમાં લખાયું, જનમંગલ સ્તોત્રમાં લખાયું, ભગવાન સ્વામિનારાયણ ભક્તિના પોષક હતા, પ્રેમ તત્વના પોષક હતા. એક જ તત્વને ઓળખી રાખ્યું, પ્રેમ એક એવી વસ્તુ છે, જગતમાં થાય તો કલ્યાણ બગાડે અને ભગવાન અને સંતમાં થાય તો કલ્યાણ સુધારે. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને ટકોર કરી, સ્વામી જીવોને વ્યસન છોડાવજો, અધર્મ મુકાવજો, ધર્મમાં વાળજો, પણ સૌથી પહેલું કામ તમારામાં હેત થાય ને એવું કરજો. આ ટકોર મહારાજે કર્યું. એટલા માટે સંતો પાસે પહેલા આવે ને તો સંતો શું કે, ભગત આવો. ઘણા તો કે સ્વામી હું ભગત નથી, પણ સંતોની વાણી એવી હોય આ માણસને અડી જાય. હા, આપણે ત્યાં વાત છે બહુ સરસ એક, હા, સબસે ઓચે પ્રેમ સગાઈ સબસે ઓચે, પ્રેમ
के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो। भूल गए ठकुराए सबसे ऊँचे, प्रेम सदाए सबसे ऊँचे, प्रेम सगाए। राजसोय यज्ञ युधिष्ठिर कीनो, राजसूय यज्ञ युधिष्ठिर, ताली पाड़ी, राजसूय यज्ञ युधिष्ठिर कीनो, राजसूय यज्ञ युधिष्ठिर कीनो। तामे झूठ उठाए सबसे ओ प्रेम सगाई। अर्जुन साथे प्रेम नो नातो हतो, अर्जुने प्रेम भगवान मां कर्यो, अने दुर्योधने प्रेम शकुनी मां कर्यो। अर्जुन कृष्ण ने पूछ्या विना पानी न पीवे, अने शकुनी दुर्योधन शकुनी मामा ने पूछ्या वगर पानी। तमे समझो छो परिणाम शुं? प्रेम एक ज छे, જગતમાં થાય કલ્યાણ બગાડશે, તમારું આલોકનું કામ પણ બગાડશે, અને ભગવાનને સંતમાં જો હેત થઈ ગયું ને તો પરલોક તો સુધરવાનો, આલોક પણ સુધરશે, યાદ રાખજો આલોક પણ સુધરશે। હા, પ્રેમનો નાતો ભગવાન સાથે બાંધી દો। પૂજ્યપાદ ગુરુજીની આ નાની વાત, ભલે તમે પતિને પત્ની છો, પતિને પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઈએ તો જ સંસારનું ગાડું ચાલે, અને પ્રેમ ન હોય તો ચાલે। હમણાં મને એક ભાઈ મેસેજ મળ્યો, બાપ રે બાપ, અમે ટેક્સાસ હતા ત્યારે, મેં તો એને કીધું ગાંડા આવું ન મોકલાય, એને મેસેજ મોકલ્યો, પાકિસ્તાન અને પત્ની બંનેની એક જ રાશિ છે। વિચાર તો કરો, ખબર નહીં એને આવો વિચાર ક્યાંથી આવ્યો હશે, પાકિસ્તાન અને પત્ની બંનેની એક જ રાશિ છે, પછી જ એણે લખ્યું હતું ને, ખબર નહીં ક્યારે હુમલો ચાલુ કરી દે, રાતના 2 વાગે માથા કાપીને જતા રહે, બોલો હે। એટલે મેં એને કહ્યું, ભાઈ આવું ન લખાય, તમે સંસારી માણસો સમજો, કોકના હાથમાં જશે ને ઘરવાળાને ખબર પડશે તો કે મારી સરખામણી ત્યાં કરી, મને કે ઉભા રહો સ્વામી બીજો મેસેજ મોકલું। એણે આગળ વાત મોકલી, હિન્દુસ્તાન અને હસબન્ડ બેયની પણ એક જ રાશિ છે, ક્યાં સુધી સહન કરશે નક્કી જ નહીં, વિચારો તમે। તમે બધા હસો છો એટલે વાત તો નક્કી લાગે, તમે સંમત છો થોડા ઘણા? પૂજ્યપાદ ગુરુજી કેટલી સરસ વાત કરે, તમે સંસારમાં છો, પ્રેમ વિના આ જગતનું કોઈ કામ શક્ય નથી। આ જગતને ચલાવનાર બળ કોઈ હોય તો કહેવાય છે પ્રેમ નામનું તત્વ છે, પરંતુ એ પ્રેમમાં મોહ થઈ જાય ને ત્યારે પ્રોબ્લેમ છે, પ્રેમ આસક્તિ બની જાય ને ત્યારે દુઃખ આપનાર છે। પૂજ્યપાદ ગુરુજીએ કેટલી સરસ વાત કરી, કેટલી સરસ વાત! બસ તમારા સંસારના હેતમાં પણ ભગવાન સંબંધી હેત, સ્ત્રી પુરુષમાં એમ હેત કરે, કેવા સારા ભગવાનના ભક્ત છે, સેવા કરે છે, પૂજા કરે છે, ધર્મ નિયમ પાળે છે, આમ હેત કરે ને એ હેત દિવ્ય બને, તમારો સંસાર પણ સત્સંગ બને, અને તમારો સંસાર પણ લોયાધામ અને અક્ષરધામ જેવો બનશે, એટલું યાદ રાખજો, આ કરવાનું છે। બસ મીંડાની આગળ એકડો ઉમેરવાનો છે, શું કરવાનું છે? એકડો ઉમેરવાનો છે। અમે સંતો છીએ, સંતોને અરસપરસ હેત હોય એ પણ સમજવા જેવું છે, પ્રેમનો નાતો જીવનમાં જરૂરી છે, પણ આપણે પ્રેમ એવી જગ્યાએ કરીએ છીએ જે પ્રેમ આસક્તિ, જે પ્રેમ મોહ, જે પ્રેમ પ્રેમ નહીં પાગલ પણ બની જાય છે, પણ ખરેખર એકવાર પુરુષોત્તમ નારાયણ સાથે જો પ્રેમ થઈ જાય ને, શું અદ્ભુત લખ્યું છે! અર્જુનને કૃષ્ણમાં પ્રેમ થયો, ભગવાને કૃષ્ણએ ભગવાન હોવા છતાં પોતાનું ભગવાન પણ એક બાજુ મૂકી અર્જુનને માટે એનો રથ ચલાવ્યો। યુધિષ્ઠિર મહારાજે હેત કર્યું, રાજસુ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સહાય કરવા માટે પતરાળા ઉપાડવાનું કામ કરે,
જુઓ તો ખરા, પ્રેમ કે બસ નૃપ સેવા કીની, આપ બને હરિ નાઈ. ઇતિહાસમાં એક પરમ ભગવદી ભગવાનના ભક્ત થયા, ભક્ત સેનજી વાણંદ હતા. રાજા વીરસિંહજીની દરરોજ હજામત કરવા વહેલા જવાનું એનું કામ હતું, પણ એવું ભક્ત હૃદય, એવો હૃદયમાં પ્રેમ હતો. એકવાર વહેલા સવારે હાથમાં પાણી, હજામતના સાધનો શસ્ત્રો વગેરે લઈને જાય છે, એમાં રસ્તામાં સંતો ગામમાં પ્રવેશ કરતા જોયા. સાધુને જોતાની સાથે ભાન ભૂલી ગયા, હું ક્યાં જાઉં છું, કોનું કામ કરવા જાઉં છું. સંતોને પ્રાર્થના કરી, સ્વામીજી ઉતારો ક્યાં કરશો? સંતોએ કહ્યું, બસ ગામમાં આવીએ જ છીએ, કંઈ નક્કી નથી, આપ જ્યાં લઈ જાઓ ત્યાં. ચાલો ચાલો, સંતો મળ્યા, રાજાનું કામ ભૂલી ગયા. આ બાજુ રાજા સવારે વહેલા જાગીને સૌથી પહેલા કોની રાહ જોવે? આકળો વ્યાકળો થઈ ગયો. ત્યારે હારું છે મોબાઈલ નહોતા, અધીરો બની ગયો રાજા. ઘડીક બહાર જાય, ઘડીક અંદર આવે, તારી જાતનો આ આવ્યો કેમ નહીં? આ બાજુ ભગવાનને ચિંતા થઈ કે મારો ભક્ત મારા સાધુની સેવા કરે અને રાજા જો એના ઉપર ક્રોધ કરશે, દંડ આપશે, તો અંતે મને જ દુઃખ થવાનું. ભગવાન પોતે એક વાણંદનું રૂપ લઈ, હાથમાં પાણી વગેરે લઈને આવે, ઉતાવળા ઉતાવળા દોડતા દોડતા, ગંદા કપડાં છે, ગંદુ શરીર છે, ઉતાવળા ઉતાવળા આવે અને વીરસિંહ ગમે તેમ બોલવા લાગે, સોરી સોરી સાહેબ કહીને ભગવાન એની સરસ મજાની દાઢી કરે છે. આને એટલો બધો આનંદ થયો કે આવી સરસ દાઢી તો તે ક્યારેય કરી નથી. તો કે હા, અરે હરખી દરરોજ આવી કરતો હોય તો? ભગવાનને તુકારે બોલાવે છે. ભગવાન મર્મમાં હસે છે, ભાઈ આજે મારા ભક્ત વતીથી હું આવ્યો છું. દાઢી વગેરે કરીને ભગવાન તો જતા રહ્યા અને આ બાજુ 9-10 વાગે અને પેલા સેનજીત ભક્તને ખબર પડી કે રાજાની દાઢી કરવાનું ચૂકી ગયો હું, દરરોજનું જે મારું કામ હતું, નક્કી રાજા મને દંડ આપશે. મોડો મોડો સંતોનો ઉતારો વગેરે ગોઠવીને દોડતો દોડતો આવે, હાંફતો હાંફતો આવે, રાજાના પગમાં પડી ગયો, રડવા લાગ્યો, માફી માગવા લાગ્યો. રાજાને ખબર પડી કે આ ભક્ત નહીં, એના ભગવાન આજે મારી દાઢી કરી ગયા. જે ભક્ત નહીં ભગવાન, વિચાર તો કરો. એક પુરુષોત્તમ નારાયણ એવા છે અને બીજા એના એકાંતિક સત્પુરુષ એવા છે. ગમે ત્યારે પોતાનો આશ્રિત ભક્ત દુઃખમાં હોયને ત્યારે ગમે તે કરવું પડે. ગુણાત્યાનંદ સ્વામી કે એક ભક્ત માટે ભગવાનને જે કરવું પડે તે કરે છે. પ્રહલાદ જેવા ભક્ત માટે થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા, વિચારો તમે. આજે આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન આપણે જોઈએ ને, એક નાના બાળક માટે એને પ્રશ્ન છે, એને મૂંઝવણ છે, પૂછવા વેદાંત ભગતને. એકવાર આ બધા યુવાનો વેદાંત છે, પાર્થ છે, ગુરુજી સાથે બેઠા હતા. રાતના 2 વાગ્યા સુધી મને યાદ છે, વિચરણમાં હતા. રાતના 2 વાગ્યા, એક નાનામાં નાનો બાળક છે, એને કંઈ મૂંઝવણ છે, એને કંઈક પ્રશ્ન છે. અહીંયા નાના બાળકો બેઠા છે, આપણે તાળીઓથી વધાવી એવા મોટા પુરુષ આપણને મળ્યા છે, જેના હૃદયમાં કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બસ કેવળ ભગવાનનો ભક્ત છે. જેને ભગવાનને મેળવવાની પ્યાસ છે, એવો કોઈ પણ જીવ એ મારો છે, એને ભગવાન સુધી પહોંચાડવો એ મારી જવાબદારી છે. આજે આપણને આનંદ થાય એવા પૂજ્યપાદ ગુરુજી આપણને દરરોજ દર્શન આપે છે, આપણા મોટા ભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ તો બાજરો કાપે, આખા ગામમાં જય જયકાર થઈ ગયો. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણના એ ભક્ત ગોવિંદભાઈને, જેના ખેતરનો બાજરો ભગવાને ચિંતા કરીને કાપ્યો. હે, બસ આ કથામાંથી આપણે શીખીએ, તમારાને મારા જીવનમાં ભગવાનની ભક્તિ થોડી જગાડીએ, ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાડીએ. ભગવાનના કામને ખાતર આપણા ઘરના 2 કામ આઘા પાછા કરવા પડે કરતા શીખીએ. ઘણા લોકો તો એટલું બધું માથે લઈને ફરતા હોય, એટલું બધું ગમે ત્યારે પૂછો તો બીજી. આપણને એમ થાય કે આને ક્યારે ટાઈમ મળતો છે ખાવાનો, એટલા બધા બીજી અમેરિકામાં તમે જોયા ને માણસો, ઘણા બધા 5 સ્ટોર, 10 સ્ટોર, 50 સ્ટોર, 60 સ્ટોર, 70, 80, 90, તો પણ એમ થાય કે હજી 100-200 સ્ટોર થાય તો કરી નાખીએ. લો કરો, બધું કરો, 1000 સ્ટોર કરો, વાંધો નહીં, પણ તમારા પરિવાર માટે જો સમય નથી કાઢતા, યાદ રાખો તો અંતે બધો ભાર છે
એના કરતાં પણ વધારે ભગવાનની પ્રાર્થના અને પૂજા માટે સમય નથી કાઢી શકતા, તો આ બધું દુઃખરૂપ છે, આટલું યાદ રાખજો. ભગવાન આવી રીતે પોતાના ભક્તની સેવા કરે છે. ગોવિંદભાઈના ઘરવાળાને હવે સમજાણું કે મારા પતિ ભગવાનની ભક્તિ શા માટે કરે છે, ભગવાનની આજ્ઞા શા માટે પાળે છે. આ જગતના માટે ગમે એટલું કર્યું હશે એ કોઈ કામ લાગવાનું નથી. ભગવાનને અર્થે થોડું કર્યું હશે ને એ પણ અક્ષય ફળ આપનારું થશે. ગોવિંદભાઈ એકવાર ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ગઢપુર આવે છે. ભગવાન શ્રીહરિ બેઠા છે, ગોવિંદભાઈના ધર્મપત્ની છે. મહારાજે પૂછ્યું, ગોવિંદભાઈ બધું બરાબર છે? ગોવિંદભાઈ તો અતિ સમજણવાળા હતા, પણ એના ધર્મપત્ની એની સમજણ થોડી કાચી હતી. બસ જીવનમાં સમજવા જેવું ગણિત છે, આપણી પાંચ આંગળી ક્યારેય સરખી નથી. મારી સમજણ અધિક છે અને સામેવાળાની સમજણ મારા જેટલી નથી, એને હું જો સહન નહીં કરી શકું તો યાદ રાખો ભગવાનના ધામમાં સ્થાન નહીં મેળવી શકું. ભગવાનની આ બધી ગોઠવણ છે, કર્તા મહારાજ છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, દુષ્ટ જીવમાં રહીને ભગવાન સાધુનું અપમાન કરાવે છે અને સાધુની સાધુતાને પરિપક્વ કરાવે છે. લો શું લખ્યું, સાગરમાં સત્સંગી જીવનમાં ઘણા બધા ગ્રંથોમાં લખ્યું કે ક્યારેક અપમાન થાય તો એમ સમજવું એ પણ ભગવાનની ઈચ્છાથી થયું. કર્તાર્તા કોણ છે? થોડું જોરથી બોલો. સર્વકર્તા કોણ છે? થોડું જોરથી બોલો. કોઈકે માન આપ્યું તો એના કરતા પણ મહારાજ, અને કોઈકે અપમાન આપ્યું તો પણ એના કરતા. જીવનમાં આટલું જો શીખી જઈએ ને, બસ કરતા હરતા એક મારો મહારાજ છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. કેટલી અદ્ભુત વાત છે. ગોવિંદભાઈ ને એના ધર્મપત્ની બંને આવ્યા છે. મહારાજે પૂછ્યું, બધું બરાબર છે? ગોવિંદભાઈ કીધું, હા મહારાજ, બહુ સરસ, આપની કૃપા છે. અંતર્યામી છે ને મહારાજ તો. ગુરુજીએ વાત નહોતી કરી. પેલા છોકરાને મહારાજે કીધું, શું જોઈએ છે? પાણી પીધા પછી છોકરો કે, મહારાજ મોક્ષ આપજો. મહારાજ કે, તને વળી મોક્ષની ક્યાંથી ખબર પડી? સુરા ખાચરે ફાઇલ દબાવી દીધેલી. મહારાજે ફાઇલ કાઢી. મહારાજે ગોવિંદભાઈના ધર્મપત્નીને પૂછ્યું, બધું બરાબર છે? એમણે કહ્યું, મહારાજ એક મોટું દુઃખ છે. બોલો ને તો, એટલે તો પૂછીએ છીએ. શું દુઃખ છે? અમે તમારા દુઃખને ટાળવા માટે બેઠા છીએ. ધન્ય છે મહારાજને, ભક્ત વત્સલ છે, ભક્ત નિવાજ છે. કોઈ ભગવાનનો ભક્ત છે ને એની સહાય કરવા માટે સદા તત્પર છે. કોઈ સંતે કેવી સરસ વાત કરી, આપણા મંદિરમાં ભગવાન અખંડ ઊભા હોય તમે જોજો. તમે સવારે આવો તો પણ, થોડું બોલો, થોડું જોરથી બોલો. બપોરે આવો તો પણ, બપોર પછી આવો તો પણ, ભગવાન અખંડ મંદિરમાં ઊભા હોય. શા માટે? એક સંતે ભાવનાથી વિનંતી કરી, વાત કરી, એટલા માટે કે કોઈક મારો ભક્ત મને પુકારે. હું બેઠો હોઉં, હું સૂતો હોઉં તો મને ઊભું થવામાં, જાગવામાં વાર લાગે, એટલા માટે હું અખંડ ઊભો છું, ખડે પગે તૈયાર છું મારા ભક્તની સેવા કરવા માટે, એવા પુરુષોત્તમ નારાયણ દયાળુ છે. આજે એક નાની વાત કરું, ઇન્ડિયા કેટલો મોટો ઉત્સવ ચાલે છે. 1500 થી 1700 હરિભક્તો છે. દિવાળી ઉત્સવ છે. ગુરુજીને સંતોને વાત કરવી હોય ને તો પણ ગુરુજી સુધી સંતો નથી પહોંચી શકતા, એટલા ગુરુજી વ્યસ્ત છે. પણ મેં એક નાનો મેસેજ મૂક્યો હતો રમણ દાદાને, આજે આજની રાત્રે દાદાનો જન્મદિવસ છે, એટલે બેસતા વર્ષનો સવાર ને દિવાળીની રાત. દાદાનો સવારે ફોન આવ્યો, ગુરુજી સાથે મારે વાત કરવી છે ને, આશીર્વાદ લેવા છે. મેં ખાલી મેસેજ મૂક્યો સંતોને કે શક્ય હોય તો ગુરુજીને આટલો મેસેજ પહોંચાડજો. ગુરુજીએ ટ્રાય કરી પણ દાદાનો કોન્ટેક્ટ ન થયો, એટલે ફરી ફોન આવ્યો કે 10 મિનિટ માટે હું ફ્રી છું, શક્ય હોય તો દાદાને મેસેજ આપો, અત્યારે વાત કરવી જ છે મારે, મારે જ વાત કરવી છે. તમે વિચારો, આટલા બધા માણસોની વચ્ચે એક નાનામાં નાના ભક્તને પણ યાદ કરી શકે છે એવા મોટા પુરુષ આપણને મળ્યા છે. મને યાદ છે આ ઘટના, યોગી સ્વામી ધામમાં ગયા. સંપ્રદાયના બધા સંતો હાજર હતા, મોટા મોટા મૂર્ધન્ય સંતો, હજારોની સંખ્યામાં હરિભક્તો હતા.
કે અંતિમ યાત્રાનો પ્રસંગ હતો, હું ત્યાં બાજુમાં સાક્ષી છું. એટલે ગુરુજીએ નજર કરી, અચાનક ખબર એમના મનમાં શું વિચાર આવ્યો, વડોદરા દિનેશ બાપા હતા, વડોદરા રહેતા, યોગી સ્વામી સાથે ખૂબ હેત. દાદાને સંતોએ આજ્ઞા કરી હતી કે દાદા તમારે સેવા કરવાની, બધા સંતો અને ભક્તો વડોદરાથી આવેલા, દિનેશ બાપા નહોતા આવ્યા. એમને ખૂબ ઈચ્છા હતી મનમાં કે મારે જવું છે, પણ શું કરે હવે, સંતોની આજ્ઞા હતી. ગુરુજીએ કહ્યું, દિનેશ બાપા કેમ નથી આવ્યા, જાઓ અત્યારે અત્યારે દિનેશ બાપાને વડોદરાથી લાવો, આ પ્રસંગમાં એમને પણ દર્શન થાય. દિનેશ બાપા આવે અને ગુરુજીના ચરણમાં મસ્ત મૂક્યું, એટલું રડે કે ગુરુજી તમારામાં રહીને મહારાજ જે જ મારી ઈચ્છા પૂરી કરી, બાકી આટલા માણસોમાં એક માણસ નથી હાજર રહી શક્યો, એ કોને દેખાય, આવા મોટા પુરુષો એને દેખાય. હે, આપણી દ્રષ્ટિને મોટા પુરુષની દ્રષ્ટિમાં ક્યાં તફાવત છે. ભગવાન શ્રીહરિ ભક્તના નાનામાં નાના દુઃખને સહન કરી શકે છે, સાંભળી શકે છે, સમજી શકે છે. બોલો ને શું દુઃખ છે. ગોવિંદભાઈના ધર્મપત્ની બોલ્યા, મહારાજ મારાથી આ દુઃખ સહન થતું નથી, અમારા ઘરમાં બધા માણસો મેણા માર્યા કરે છે, અમે તમારી ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો પણ વાંઝિયાપણાનું મેણું છે, દીકરો છે નહીં, મોટી ઉંમર થઈ ગઈ છે, સંસારીનું દુઃખ તમે જાણો છો, હવે તો જોકે આ બધા દુઃખ નથી, એક્સપાયર થઈ ગયા એવું લાગે છે. હા, હવે આ દુઃખ બધા, હવે તો બધા રાજી થાય છે, ઉલટાના હશે થોડું ઘણું ક્યાંક આવું દુઃખ, પણ એ જ સમાનામાં 200 વર્ષ પહેલાં મોટું દુઃખ ગણાતું, લોકો આત્મહત્યા કરતા. શ્રીમદ ભાગવતની કથા છે, આત્મદેવ નામના બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે રહેતા, અતિ સુખી હતા, પવિત્ર હતા, વિદ્વાન હતા, પરંતુ પુત્ર ન હતો એટલે વાંઝિયાપણાના દુઃખથી આત્મહત્યા કરવા ગયા. એક સંત મળ્યા, સંત પાસે બધી દિલ ખોલીને વાત કરી. પેલા સંત બોલ્યા, ભાઈ મને દીકરો હતો એટલે હું મરવા તૈયાર થયો હતો, તને નથી ભગવાનની કૃપામાં. આ જગત એવું છે ને, લક્કડસી લાડુ જેવું, હે, ખાય તે પણ પસ્તાય, ના ખાય તે પણ પસ્તાય. એટલે ટાઈમ સ્ક્વેર જેવું, ટીવીમાં જોવે તો એ જોનારા બધા પસ્તાય કે એકવાર તો જવું જ છે, ને જે ગયા હોય એ જોજો છોકરાઓ, હા ટાઈમ સ્ક્વેરમાં પહોંચતા નહીં કે આપણે દિવાળી બરાબર મંદિરની. કેવી અદ્ભુત વાત છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, મહારાજે કહ્યું, સારું તમારે ત્યાં એક નહીં જાઓ, અમે આશીર્વાદ આપીએ છીએ તમારા જેવા ભક્તને ત્યાં દીકરાઓ થાય, એના દ્વારા સત્સંગનો ઘણો બધો પ્રચાર થશે અને આ સત્સંગ આગળ વધશે, માટે તમારા ઘરે અમે એક નહીં ચાર ચાર અમારા અક્ષરધામના મુક્તને મોકલીશું, વિચારો આ મહારાજની કેટલી કૃપા. આ મહારાજની બધી લીલા છે. મોટી ઉંમરમાં ગોવિંદભાઈને ત્યાં ભગવાનના આશીર્વાદથી 4 દીકરાનો જન્મ થયો. ગોવિંદભાઈ ભગવાન સ્વામિનારાયણના એટલા લાડીલા કૃપાપાત્ર હતા. 69 દુકાળ પડ્યો. આ દુકાળમાં બહુ મોટી એ સમયની અંદર કેટલા બધા માણસોની જાનહાનિ થયેલી, માણસો મરી ગયા હતા. આવો ભયંકર દુકાળ પડ્યો. એ સમય દરમિયાન ગઢપુરની આસપાસના કાઠી દરબારો ભગવાન પાસે આવતા, રડતા, ગરીબ નિવાજ સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે, દુખ્યો દેખી ન સમાય, દયા આણી રે. કોઈનું દુઃખ મહારાજ જોઈ ન શકતા. મેં હમણાં વચ્ચે વાત કરી હતી, જીવનમાં 3 સદગુણ મેળવીએ. 1, ક્યારેય પણ કોઈકને રતિભાર દુઃખ આપવાનો સંકલ્પ થાય છે એટલી હજી આપણી આત્માની અંદર કાચપ છે. ઘણા માણસો તો બેઠા બેઠા આખો દિવસ કોકને સાપ જ આપ્યા કરતા હોય. બોલો, રતિભાર પણ કોઈને દુઃખ દેવાનો સંકલ્પ જે નથી કરતો. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે વાત કરી, અને બીજાના સુખે સુખી થાય છે ને બીજાના દુઃખે દુઃખી થાય છે એવો જે ભગવાનનો ભક્ત છે તેના અંતરમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. ભગવાનના ભક્તનું આ લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ લોકોનું દુઃખ જોઈ એટલા બધા દ્રવિત થઈ ગયા, મહારાજ છુપા વેશે એટલે કે વેશપલટો કરીને રહેતા, કોઈ આવે તો કહી દેતા હરિભક્તો કે મહારાજ તો અહીંયા નથી, કારણ કે કેટલા લોકોના દુઃખ સાંભળવા. એવામાં ઘણા બધા દરબાર ભક્તો એના દુઃખ વધી ગયા. ભગવાને એક ચિઠ્ઠી લખી, પૂછ્યા વગર, સમાચાર મોકલ્યા વગર ચિઠ્ઠી લખી ગોવિંદભાઈ ઉપર, 60 દરબારોને, 60 કાઠી ભક્તોને,
ચિઠ્ઠી સાથે ઘર પરિવાર સાથે કરજીસણ ગામ મોકલ્યા. કરજીસણના ગોવિંદભાઈના ઘરે આવ્યા. નાની ચિઠ્ઠી હતી. ભગવાન સ્વામિનારાયણની આશીર્વાદ હતા, આજ્ઞા હતી કે આ બધા દુકાળના સમયમાં બહુ દુઃખી છે, અનાજ દાણા ખૂટી પડ્યા છે, માટે બધાને દુકાળ ઉતરે ત્યાં સુધી સાચવજો, ઘરમાં રાખજો. 60 ભક્તોને ભગવાને અચાનક મોકલ્યા અને 60એ 60ને ગોવિંદભાઈએ પોતાના સગા ભાઈની જેમ સાચવા. મહારાજ અતિ રાજી થયા, અતિ રાજી થયા. ઘણીક વાર આપણે મહારાજની સેવા કરીએ છીએ તો સંતોની નથી કરી શકતા. ઘણા સંતો સુધી પહોંચે છે પણ ભક્તની સેવા કરનારા બહુ ઓછા છે. પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર અનેક સભામાં વાત કરી છે. તમે દીવો સળગાવો, અહીંયા સળગે છે. અગ્નિ હંમેશા નીચેથી ઉપર જાય. તમે જુઓ પ્રકાશ કઈ બાજુ જાય છે? નીચેથી ઉપર જશે. પાણી ગમે ત્યાં તમે નાખશો તો ઉપરથી નીચે આવશે. અગ્નિની ગતિ ઉર્ધ્વગામી છે, જળની ગતિ અધોગામી છે, નીચે. પરંતુ મહિમા એક એવી વસ્તુ છે, મહિમા પણ સમજવા જેવી. મહારાજનો મહિમા છે, આપણે બોલીએ છીએ, આપણે કહીએ છીએ, પણ યાદ રાખજો એની પરીક્ષા શું છે. મહારાજના યોગવાળો નાનામાં નાનો ભક્ત એને કેટલો મહિમા છે એના ઉપરથી ભગવાનનો મહિમા છે એની પરીક્ષા થાય છે. તુલસીદાસજી મહારાજ એમ કહેતા, વચનામૃતમાં મહારાજે વાત લખી, ભૂલથી રામનું નામ લે એને મારા શરીરનું ચામડું ઉતારી અને જોડા બનાવી પહેરાવો. આટલો તુલસીદાસજી મહારાજને ભગવાન રામનો મહિમા. અરે ગુણાત્યાનંદ સ્વામી કહે, કોઈ ભગવાનનું ભજન કરતો હોય ને તો એના માટે સ્વામી કહે અમે એને મંદિરના રોટલા જમાડીએ અને ભગવાનની ભક્તિ કરે. અરે આપણા દાદા ગુરુજી શેરડી ગામના હરિભાઈ અમે મળ્યા છીએ, બહુ સારા ભગવદી હતા. એમનો દીકરો ઘનશ્યામ, જેનો જન્મ દાદા ગુરુજીના આશીર્વાદથી થયો છે, કે હરિભાઈ સુરત આવ્યા છે, દાદા ગુરુજીને સમાચાર મોકલેલા, દાદા ગુરુજી હરિભક્તો ઉપર એટલા બધા રાજી, મંદિરમાં આવે, ગાડીમાંથી ઉતરે, દાદા ગુરુજી સામે ગયા, હરિભક્તની અટેચી કપડાં ભરવાની બેગ દાદા ગુરુજી ઉપાડી લીધી. નહીં નહીં હરિભાઈ લાવો, તમે થાક્યા છો એટલે દૂરથી, સુરત મંદિરના મહંત છે અને આખી બેગ ઉપાડી લીધી. એટલું નહીં, હરિભક્તોની પથારી, 50-50 હરિભક્તોની પથારી. એટલું નહીં, 50-50 હરિભક્તો જમી લે એઠા વાસણ પડ્યા હોય એને આપણા દાદા ગુરુજીએ ધોયા છે. આવા મોટા પુરુષો, તાળીઓથી વધાવો, આ મોટા પુરુષ આપણને મળ્યા છે. બોટાદના વિષ્ણુ સ્વામી છે, અમે એકવાર મળ્યા. અચાનક વાત બધી નીકળી એમાં એમણે દાદા ગુરુજીની 50 વર્ષ કરતાં પણ વધારે જૂની એક ઘટના, મુંબઈના મહંત હતા, અડધી રાત્રે બસ લઈને પહોંચ્યા 50 જેટલા હરિભક્તો. ચિંતા એ હતી, અડધી રાત થઈ ગઈ, જમવા મળશે નહીં મળે, ઉતારો મળશે નહીં મળે, કારણ કે દરેકના મનમાં એક મહંતની છાપ હોય છે, ખબર છે ને તમને. પણ દાદા ગુરુજીની વાત આખી જુદી હતી. વિષ્ણુ સ્વામી કહે, મેં અડધી રાત્રે પહોંચ્યા, 50 જણા હતા. સ્વામીએ પહેલાં જ કહી દીધું, ચિંતા ન કરતા, થોડી વાર તમે બેસો, હમણાં રસોડું કરી દઈએ. 50 માણસની રસોઈ સ્વામીએ જાતે કરી, બધાને જમાડ્યા, બધાને પાથરવાના પાથરણા કાઢી આપ્યા, એઠા વાસણ બધાના મુકાવી દીધા. અમે બધા થાકેલા સૂઈ ગયા. અવાજ થતો હતો, હું જાગ્યો અને મેં મારી આંખથી જોયું. મારી જિંદગીમાં સ્વામી કે આવા મેં મહંત નથી જોયા. મારી આંખથી મેં જોયું કે 50 માણસના એઠા વાસણ નંદ બાબા ઉટકતા હતા. આવા જ મોટા પુરુષ આપણને મળ્યા. મારી તમને પણ ભલામણ છે, મંદિરમાં આવીએ, નાનામાં નાની સેવા દેખાતી હોય, નાનામાં નાની જગ્યાએ આપણને કંઈક સેવા મળતી હોય, નીચી ટેલ મળે તો માને મોટા, થોડું બોલો જોરથી, ભાગ્ય જો, આદત પાડો નાનામાં નાની સેવા. સાંભળ બેની હરિરિ જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેર જો. સાંભળ બેની હરિરિ જાની રીતડી, તાળી પાડીને માન સંગાથે વેર, ગાઈએ ગાઈએ. સાંભળ બેની
હરીરી જ્ઞાની રે તડે સાંભળવેની હરીરી જ્ઞાની રે તડે મોહન વરને માન સંગાથે વેર જો મોહન વરને માન સંગાથે વેર જો મોહન વરને માન સંગાથે આનંદ સ્વામીએ ભગવાનને રાજી કરવાની રીત બતાવી, માન મૂકી નિર્માનીપણે નાનામાં નાની સેવા મળે અને અહોભાવથી કરેને એના ઉપર મહારાજ રાજી થાય. આપણા મહારાજ કેટલા નિર્માની, એક નાનામાં નાના ભક્તના ખેતરનો બાજરો કાપવાનો થાય એ કાપી શકે? વિચારો તમે. આપણા દાદા ગુરુજી કેવા, આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન કેવું. મને યાદ છે અમેરિકાની એ ઘટના, હરિભક્તો જમવા બેઠેલા, હરિભક્તો ઊભા થયા, ગુરુજી એક આસન પર બેઠા હતા સોફા ઉપરથી. ગુરુજીએ કહ્યું, જોજો પોતું મારી દેજો સંતો. પણ સંતો કિચનમાં, સંતોએ બહુ ધ્યાનથી સાંભળ્યું કે ન સાંભળ્યું ખબર ન પડી અવાજ હતો એટલે. હરિભક્તો ઊભા થઈ ગયા, એઠું હતું. ગુરુજી દોડ્યા અને ભક્તો જમવા બેઠા હતા એ જગ્યાએ એઠું પોતું પૂજ્યપાદ ગુરુજીએ માર્યું. આવા એક મોટા સંત આપણને જેના જીવનમાં દેખાય છે. તમારું ને મારું જીવન આવું બનાવીએ. મહારાજની સેવા મળે ને એના કરતાં વધારે મહિમા છે આ સંતોની સેવાનો. યાદ રાખજો, આ સંતોની સેવા મળે ને એના કરતાં પણ મોટો મહિમા છે આ ભક્તોની સેવાનો. એના કરતાં પણ મોટો મહિમા છે નાનામાં નાની, નીચામાં નીચી સેવા મળે ને એનો. આ વાત ક્યારેય ન ભૂલતા. સેવા જેટલી નાની એનું ફળ એટલું મોટું હોય છે. સેવા જેટલી નીચી એમાંથી રાજીપો એટલો ઊંચો મળતો હોય છે. મેં વાત નહોતી કરી, ઇન્ડિયાથી એક વચ્ચે બહુ ફોન આવ્યો કે સ્વામી મારે આવવું છે અને જો મંદિરમાં કંઈક સેવા હોય તો સેવા કરીશ, ખાલી ટિકિટ તમારે આપવાની. અને સ્વામી સેવામાં જો ટેબલ ખુરચીવાળી સેવા હોય તો ફાવશે. શબ્દ કયો ખાલી? સેવા. આ સેવા શબ્દ તો એવો છે ને, ઘણી વાર તો એમ થાય કે સેવા લેવી કે ના લેવી. માટે બસ ભક્તો, ગોવિંદભાઈ એમના ઉપર શ્રીજી મહારાજ એટલા બધા રાજી હતા, એટલા બધા રાજી. હજી તો એમના જીવનની અમુક પ્રેરક કથાઓ, કરજીસણ ગામની અમુક લીલાઓ આવતીકાલે આપણે પૂરી કરીશું, પછી બીજા ગામની લીલાઓ લઈશું. ઉત્તર ગુજરાતના ભક્તો, મહારાજને અતિ પ્યારા ભક્તો, જેમણે શ્રીજી મહારાજના હૈયાના હારમાં સ્થાન મેળવી લીધું, એવા હૈયાના હારના મોતી સમાન ભક્તો, એના જીવનમાંથી આજે શીખીએ. આપણને મહારાજની સેવા મળે, સંતો ભક્તોની સેવા મળે, જે સેવા મળે પૂછ્યા વગર પત્ર લખી 60 માણસોને મોકલી દીધા દુકાળના સમયમાં, છતાં પણ રંચ માત્ર ખચકાટ રાખ્યા વગર એટલા ઉત્સાહથી સેવા કરી. એકવાર ગઢપુરમાં આવ્યા છે, મહારાજ ઊભા થઈ ગયા, સામે ચાલીને ગયા, મહારાજ ભેટી પડ્યા અને આખી સભામાં મહારાજે વાત કરી કે આ ગોવિંદભાઈને એમને પૂછ્યું પણ નહીં અને અમે 60 માણસોને મોકલ્યા, તેમ છતાં રંચ માત્ર ખચકાટ વગર આખો દુકાળ ઉતર્યો ત્યાં સુધી આ ભક્તોને એમણે સાચવ્યા. આપણે પણ જીવનમાં બસ ભક્તની સેવા કે સંતની સેવા. એક નાની વાત કરી દો, શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા. ગઢપુરમાં દાદા ખાચર, એના કાકા જીવા ખાચર. મહારાજને તો એટલો જ રાજીપો, પણ જીવા ખાચરને શ્રીજી મહારાજ સાથે અણબનાવ થયો. તમે બધા જાણો છો જીવા ખાચરના પેટમાં ઈર્ષ્યા એટલી બધી, અને ઈર્ષ્યાવાળો માણસ કેવો હોય, પૂજ્યપાદ ગુરુજીના શબ્દોમાં હિમાલયમાં મૂકોને બરાબર તો પણ એની ગરમી ઓછી ન થાય, અમૃત પાવો ને તો પણ ઝેરના ઓડકાર આવે, આનું નામ ઈર્ષ્યા. શ્રીજી મહારાજ મળ્યા છે, રાત દિવસ રાજીપો વરસાવે છે, પણ તેમ છતાં ક્યારેક દાદા ખાચરની બે સારી વાત કરે ને, દાદા ખાચરના બે શબ્દ બોલે ને આના પેટમાં તેલ રેડાય. દાદાનું બગાડવા મહેનત કરી, બગાડી ન શક્યા, ખબર પડી બચાવનાર મહારાજ છે. મહારાજનું બગાડવાનું શરૂ કર્યું, મહારાજનું માથું કાપવા તૈયાર થયા. પણ ભગવાન છે ને, કપટ ખુલ્લું પડ્યું, મહારાજ સાથે અણબનાવ થયો. એનો મિત્ર હતો ગઢપુરનો મોટો વણિક શેઠ,
હેમાભાઈ શેઠ એનું નામ. આ હેમાભાઈ શેઠ એને જીવા ખાચર સાથે મિત્રતા, બે મોટા માણસ આખા ગામના. એટલે હેમા શેઠને વગર કારણે કોઈ પણ પ્રસંગ બન્યો નહોતો, પણ ભગવાન સ્વામિનારાયણ સાથે એને પણ મોટો અણબનાવ થયેલો. મહારાજ ગમે નહીં, મહારાજના સંતો ગમે નહીં, ભક્તો ગમે નહીં, સવાર બપોર સાંજ શું કામ કરવાનું? આ હેમા શેઠ, એને બ્રહ્માનંદ સ્વામી સાથે પહેલાં બહુ ફાવતું. સ્વામી વાત ચતુર હતા, સ્વામીની વાણી એટલી પ્રતિભાશાળી હતી, સ્વામીનું વ્યક્તિત્વ એવું હતું, રાજા મહારાજા ઓગળી જતા. બ્રહ્માનંદ સ્વામી સાથેના હેતને લીધે હેમા શેઠને મહારાજની સાથે તો બગડ્યું, પણ સ્વામી ક્યારેક યાદ આવ્યા કરે. પણ જીવા ખાચર સાથે મિત્રતા એટલે સ્વામીને પછી બહુ મળવાનું એને બંધ કરી દીધું. એમાં હેમા શેઠ બીમાર પડ્યા, અતિ બીમાર થયા. સગાવાલા બેઠા છે, છેલ્લો શ્વાસ ચાલે છે, એમાં અચાનક યમના દૂતો દેખાણા. એ કાળા યમના દૂતોને જોતાની સાથે ઝાડા પેશાબ છૂટી ગયા. ઓય માં ઓય બાપ થવા લાગ્યું. એને લાગ્યું કે હમણાં મારું ગળું દબાવશે, છાતી પર બેસી જશે, હમણાં મારશે. અને અચાનક પેલા બ્રહ્માનંદ સ્વામીમાં હેત હતું યાદ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા, હે સ્વામી, હે બ્રહ્માનંદ મુનિ, મારી રક્ષા કરજો. આમ નાભીમાંથી નાદ નીકળ્યો અને ત્યાં તો પેલા કાળા યમના દૂતો દોડ્યા ભાગ્યા. બ્રહ્માનંદ સ્વામી દિવ્ય રૂપે દેખાણા. યમના દૂતો ભાગ્યા, એટલા ભાગ્યા કે ઘર, ઘરની ઓસરી, ઓસરીની સામે મોટો ચોક, ચોકની બહાર ડેલો, ડેલામાં અથડાયા. અથડાતાની સાથે આખો ડેલો, ડેલીની ખડકી, એ બધું ઉડ્યું અને દૂર જઈને પડ્યું. સગાવાલાને આશ્ચર્ય થયું. વાવાઝોડું નથી, પવન નથી, આટલો મોટો ડેલો ઉડીને પડ્યો કેમ? શું થયું? આ બધું કુતૂહલ થયું, બધાને વાતો કરવા લાગ્યા. એવામાં હેમા શેઠના કાનમાં તો પ્રાણ હતો ને, સંભળાતું હતું. એટલે એણે કહ્યું સૂતા સૂતા, અરે અરે, આ યમનમ ડેલો નથી પડ્યો, વાવાઝોડાથી નથી પડ્યો, આ તો યમના દૂતોએ પછાડ્યો. આ પેલા બ્રહ્માનંદજી આવે, એમને લીધે ભાગ્યા યમના દૂતો. બ્રહ્માનંદજી ક્યાં આવ્યા છે? યમના દૂતો ક્યારે આવ્યા? બધી એણે માંડીને સૂતા સૂતા વાત કરી. રડતા રડતા કહ્યું, બ્રહ્માનંદ સ્વામીને, ભગવાન સ્વામિનારાયણને એકવાર મારા ઘરે બોલાવો. મહારાજને બોલાવા ગયા, મહારાજની સામે જોતા નહીં, મહારાજનું નામ લેતા નહીં. કોઈ નામ લે એને પણ ગમે તેવા શબ્દો કહેતા. દયાળુ શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામીની સાથે હેમા શેઠને દર્શન આપવા આવે, બાજુમાં બેઠા અને માથે હાથ મૂકીને શ્રીજી મહારાજ એક વાત બોલ્યા, હેમા શેઠ, અમારા સાધુ બ્રહ્માનંદમાં તમે હેત કર્યું ને, તો પણ યમના દૂતો ભાગી ગયા. બસ આ બ્રહ્મ મુનિમાં હેત કરશો ને, તો પણ તમારો બેડો પાર થઈ જશે, માટે હેત રાખજો. આમ મહારાજે વાત કરી, વિચારો. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાય. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાય. આટલા બધા ભક્તો છે, સાગરની આ પંક્તિ યાદ કરવા જેવી છે. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાય. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાય. પરસ્પર હેત કરતા શીખો, ભગવાનના સંતો ને ભક્તો સાથે ભાવથી જીવતા શીખો, શ્રદ્ધાને વિશ્વાસથી જીવતા શીખો. એના નાના નાના સ્વભાવ, બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, એ બધું જોવાનું બંધ કરો. હીરાની ખાણમાં હીરા તો થોડા હોય, જાજી ધૂળ હોય. ધૂળ ન જોવે, હીરા જોવે, એને હીરા મળે, ખબર છે ને? એમ ભગવાનના ભક્તના કંઈક નાના મોટા દેહના સ્વભાવ, બોલવા ચાલવાના, એ છોડી એમાં કેવી ભક્તિ, કેવો પ્રેમ, કેવો ધર્મ છે જોવાનું શીખશો ને, જીવન ધન્ય બની જશે. નવા વર્ષથી પ્રતિજ્ઞા આટલી કરો બસ. પર સબ હેતન માઈ, પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાય. એક એક સે અતિ મિત્રાય, એક એક દુઃખ રે બખાણા, કલે જો એકે
आश्चर्य माना एक एक से परिमाना काली जोई के आश्चर्य माना। आओ समय थई गयो छे विशेष कथा आवती काले करजीसण गामनी अद्भुत लीलाओ छे आवती काले श्रवण करीशुं। તાળી પાડી બે મિનિટ માટે બડે ભાવ પ્રેમ કે સાથ ધૂન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હાથ ઊંચા રાખે તમારો અવાજ આવે છે બડે ભાવ કે સાથ વધાવો ભાઈ હા મારા સંગીત નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો ઘનશ્યામ